રેડ ડોટ કેમ્પ અભિયાન અંતર્ગત ફેબ્રુઆરીમાં ચૈતન્ય સ્કૂલના સ્થાપક એલિઝાબેથ કોશીજી અને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક તલાટી દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યને ચૈતન્ય સ્કૂલે પણ સમર્થન આપ્યું છે જાગૃતતા માટે તૈયાર કરવામાં આવેલ વિડીયોમાં ચૈતન્યના પૂર્વ કોઓર્ડિનેટર ડૉક્ટર ક્ષિતિજા સિંઘે સમર્થન આપ્યું હતું તેમની સાથે વિદ્યાર્થીનીઓએ પણ પોતાની હથેળીમાં લાલ બિંદી લગાવીને સમર્થન આપ્યું હતું આવનારા દિવસોમાં આ રેડ ડોટ કેમ્પેન હેલ્ધી ઇન્ડિયા અંતર્ગત યોગદાન આપશે ગાંધીનગર શહેરમાં ચારે તરફ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે ક્યારેક રસ્તા ક્યાંક ગટર લાઈન ક્યાંક નવી વસાહતો ઊભી થઈ રહી છે તો સેક્ટરના બગીચા તોડીને નવા બનાવવાની કામગીરી પણ ચાલુ જ છે બગીચાઓના બંધ થવાથી સૌથી વધુ અસર બાળકોના રમવા પર થઈ રહી છે પરંતુ નવું આવશે અને સારું આવશે તેની આશા શહેરવાસીઓને છે આમ પણ પરીક્ષાઓનો સમયગાળો નજીક આવી રહ્યો છે તંત્ર દ્વારા બગીચાઓના નવીકરણનું કામ ઝડપી પૂરું થાય તો બાળકોને ફરી બગીચામાં રમવાની મજા મળે ગાંધીનગરમાં પણ ઉનાળાની અસર વર્તાઈ રહી છે તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે દિવસનું તાપમાન પાંત્રીસ ડિગ્રી જેટલું પહોંચી ગયું છે મોડી રાત્રે અને વહેલી સવારે થોડી ઘણી ઠંડીની અસર દેખાય છે રસ્તાઓ પણ બપોરે સૂના લાગે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિવસે દિવસે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે